हेलो मित्रों, आज आप पालक पनीर बनाशू। आ रीते तब क्या नहीं बनाया, आ रीते बनावशो, खूब टेस्टी बने से, बधाने भाव से। और जो तुम नवा हो मेरी चेनल में तो प्लीज़ सब्सक्राइब करजो। हमें स्टार्ट करिए। एक कढ़ाई में आप गरम करवा से, पानी गरम थी जाए पशी आप पालक जे से झूणू झूणू कापी एम नाखी देवा से। पानी गरम फूल होव जो तरह ज नाखवा से, छ सात मिनिट सुधी ज आने पाकवा देवा से, उकड़वा देवा से। वधारे ओवर कूक थी जाए ने तो आपणो पालक वधारे ओलो थई जशे, मजा नहीं आवे बनावानी। आ रीते आपणे बधुं मिक्स करी देवानुं छे। पछी जे ग्रेवीवाळुं शाक बनतुं होय ने एवुं शाक आ नथी सारुं लागतुं अमने, एटले आ रीते कोक दी बनावजो, बहु ज टेस्टी बने से अने 10-15 मिनिटमां ज बनी जाय छे। काई जाजी झंट वगर ग्रेवी करवानी काई जरूर नथी, के मिक्सरमां पीसवानी काई जरूर नथी। हवे आने उफाणा आवी गया छे, सारी रीते बफाई गयुं छे। हवे आने आपणे उतारी लेवानुं छे अने ठंडू थवा राखवानुं छे, पाणी काढी लेवानुं छे। ईज कढ़ाई में आपणे तेल गरम करवानुं छे, 2-3 मोटा चमचा तेल नाखवानुं छे। हवे आपणे आमां तेल गरम थई गयुं छे, आ 100 ग्राम जेटलुं पनीर लीधुं छे मैं, ई पनीर आपणे आमां तळी लेवानुं छे। पनीर तळाई जाय आ रीते मस्त रीते पनीरने नाना नाना टुकड़ा करी तळी लेवानुं छे, जेवड़ा टुकड़ा तमने फावता होय एवड़ा राखीने आ रीते तळी लेवानुं छे। पालक पनीर खूब टेस्टी बने से, जेने पालक न भावत हो खूबज भाव से। आ रीते बनावशो ने एटले हवे आ पाल आपणो पनीर तळाई गयुं छे, थोड़ो कलर बदली गयो छे, हाउ सॉफ्ट थई गयो छे मस्त रीते। हवे ईज तेल में आपणे 3 मोटा टमेटा कापी नाखी देवाना छे। आमां टमेटानी ग्रेवी करवानी काई जरूर नथी, मोटा मोटा कापी नाखी देवाना छे। स्वाद प्रमाणे मीठू नाखी देवानुं छे एटले टमेटा आपणा तमे गळी जाय। હવે બધું મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આમાં 1 મોટી ચમચી લસણ અને આદું નાખવાનું છે, લસણનો ભાગ વધારે નાખવાનો છે, સારો એવો ટેસ્ટ આવે છે। હવે બધું આપણે મિક્સ કરી દીધું છે, ટમેટા જોઈ શકો છો હાવ ગળી ગયા છે। હવે આપણે આમાં મસાલા એડ કરી દેવાના છે, 1.5 ચમચી મેં લાલ મરચું, 1 ચમચી જીરું અને 1/2 ચમચી જેટલી હળદર નાખી છે। આમાં તમારે કંઈ ગરમ મસાલા નાખવો હોય તો તમે નાખી શકો, પણ મને નથી ભાવતા એટલે મેં નથી નાખ્યા। બધું મિક્સ કરી દેવાનું છે, ગેસને ફ્લેમ ધીમી રાખવાની। આ રીતે બધું મિક્સ થઈ ગયું છે, જો આપણા પાલકને પહેલાં ઉકાળી લીધું તો એને બધું પાણી કાઢી નાખ્યું છે એટલે આ રીતે થઈ જશે। હવે એને છૂટું પાડી અને પાછું આપણે એમાં આમાં ઉમેરી દેવાનું છે। આ રીતે બધું આપણે એમાં નાખી દેવાનું છે, પાણી આમાં નથી રહેવા દેવાનું, બિલકુલ બધું જ પાણી કાઢી લેવાનું છે। મારા ઘરનાને આ રીતે શાક બનાવો એટલે ખૂબ જ ભાવે છે, તમે ક્યારેક બનાવજો, ટ્રાય કરજો, એમને બધાને ખૂબ જ ભાવશે। જો આ પાલકને આપણે ગ્રેવી કરીને હાવ દળીને મિક્સીમાં પછી બનાવીએ તો એ નથી ભાવતું અમારા ઘરના કોઈને, એટલે આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધું મિક્સ થઈ ગયું છે, આ રીતે પાલક એ આપણું બધું મિક્સ થઈ ગયું છે, અંદર તેલે છૂટું પડવા લાગ્યું છે। આ રીતે હવે આપણે આમાં જે પહેલાં પનીર તળી લીધું છે એ આપણે એમાં ઉમેરી દેવાનું છે। આ પાલક પનીરની રેસીપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે અને 10-15 મિનિટમાં જ બની જાય છે। આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે, પનીર એ કાચું નહીં રહે, પાલક એ કાચું નહીં રહે, એ રીતે આપણે બનાવી લેવાનું છે। અને કમેન્ટ બોક્સમાં કહેજો કેવી લાગી રેસીપી, અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા જોઈ શકો છો। ફ્રેન્ડ્સ, આપણું પાલક પનીર તૈયાર થઈ ગયો છે, કેટલો સરસ ટેસ્ટી દેખાય છે, અને આ રીતે બનાવશો એટલે ખૂબ જ બધાને ભાવશે। અને મારી રેસીપીને તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ રીતે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, બધાને ભાવશે। કમેન્ટ બોક્સમાં કહેજો કે